અંકલેશ્વર ના ત્રણ પોલીસ મથકના વિસ્તારોમાંથી ઝડપાયેલા 1.8 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના બોટલો ઉપર આજે કડકિયા કોલેજ નજીક રોડ રોલર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો હતો. અંકલેશ્વર પંથકમાં ત્રણ પોલીસ મથકની હદમાં 3 મહિના દરમિયાન દારૂના સંદર્ભે નોંધાયેલો ગુનાઓમાં ઝડપાયેલો 1.8 કરોડનો મુદ્દા માલ ઉપર એટલે કે દારૂની બોટલો ઉપર કડકિયા કોલેજ નજીકના વિસ્તારમાં રોડ રોલર ફેરવીને તેનો નાશ કરી દેવામાં આવ્યો. ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, તેમ છતાં બેફામ રીતે દારૂ વેચાણ થઈ રહ્યો છે. રોજ રોજ ભરૂચ શહેર જિલ્લામાં અનેક દારૂની ગુનાઓ નોંધાઈ રહ્યા છે. પોલીસ દ્વારા દેશી વિદેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરવામાં આવી રહી છે અને એમ છતાં નિયમોને આધીન પરવાનગી વિના દારૂના સેવન અને વેચાણ પર ગુજરાત રાજ્યમાં પ્રતિબંધ હોવા છતાં બુટલેગરો ખેપિયાઓ દ્વારા રાજ્યભરમાં દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ કરોડો રૂપિયાનો દારૂની હેરાફેરી થતી હોય છે. ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી છાસવારે નાની મોટી રેડ દરમિયાન વિદેશી અને દેશી દારૂ સાથે બુટલેગરો ઝડપાઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે 3 મહિના પહેલા એટલે કે 3 મહિનામાં અંકલેશ્વરમાં 4 પોલીસ મથક એવા અંકલેશ્વર શહેર એ ડિવિઝન, બી ડિવિઝન અને રૂરલ પોલીસ મથકની હદમાં વિસ્તારમાં દારૂના હેઠળ ઝડપાયેલા દારૂની નાની મોટી બોટલો, બિયર ટીન, મળી વગેરે મળી 53,906 રૂપિયા કે જેની કિંમત 1,08,13,640 રૂપિયાની થાય છે. દારૂના જથ્થા ઉપર અંકલેશ્વર હાંસળ રોડ ઉપર આવેલ એટલે કે કડકિયા કોલેજ નજીકના ગ્રાઉન્ડ ઉપર કોર્ટના હુકમથી અને મંજૂરી મેળવી નશાબંધી આબકારી વિભાગ પ્રાંત અધિકારી અને ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને મામલતદાર અંકલેશ્વર કરણસિંહ રાજપૂતની હાજરીમાં તમામ દારૂની બોટલો ઉપર રોડ રોલર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો હતો. લગભગ 1 કરોડ અને 8 લાખની કિંમતના દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી દેતા એક તબક્કે કદાચ બુટલેગરો તેને જોતા હશે તો તેમના કાળજા કપાયા હશે. જો કે પોલીસે આજે ઉપરોક્ત કરોડ રૂપિયાનો દારૂ નાશ કરી નાખ્યો હતો. આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં 3 પોલીસમાં એ ડિવિઝન, બી ડિવિઝન અને રૂરલ આમ ગેરકાયદેસર જે દારૂ પકડાયેલો તેનો નામદાર કોર્ટમાંથી મંજૂરી લઈ માન્ય એસડીએમ સાહેબ તથા માન્ય ડીવાયએસપી સાહેબની રાહબરી હેઠળ દારૂ નાશ કરવાનું પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં કુલ નાની મોટી બોટલ મળી 53,906 અને એની કુલ કિંમત અંદાજે 1,08,13,640 થાય છે અને સંપૂર્ણ પ્રક્રિયા પોલીસની નિગરાની હેઠળ કરવામાં આવે છે, જેને બુલડોઝર દ્વારા નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. અંકલેશ્વર એ ડિવિઝન, અંકલેશ્વર બી ડિવિઝન તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના છેલ્લા 3-1 મહિનામાં પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા અને જે મુદ્દામાલ પ્રોહિબિશનનો કબજે કરવામાં આવેલ તે નાશ કરવા માટે કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવ્યા અને ત્યારબાદ એસડીએમ શ્રી અંકલેશ્વર નાઓને નાશ કરવા માટે સમય સ્થળ નક્કી કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો. આજે નક્કી કરવામાં આવેલ સમય સ્થળ મુજબ એસડીએમ શ્રી દ્વારા નશાબંધીને આબકારી અધિકારીની હાજરીમાં કુલ 53,906 બોટલ્સ કે જેની કુલ કિંમત થાય છે 1,08,13,640 રૂપિયાનો મુદ્દામાલ નાશ કરવાની હાલમાં પ્રક્રિયા ચાલુ છે.